અંકલેશ્વરમાં રાજ્યના સૌ પ્રથમ કોવિડ સ્મશાનગૃહ ખાતે સોમવારના રોજ પિતાના કાળજાની કસોટી જોઈ લોકોની આગ ભીની થઈ ગઈ હતી. જે 18 વર્ષની દીકરીને પાનેતરમાં સાસરે વડાવવાના કોડ હતા તેને કોરોના ભડકી જતા પિતા સ્મશાનમાં અગ્નિદેહ આપવો પડ્યો હતો. 18 વર્ષની યુવતી કોરોના સંક્રમિત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. ભરૂચના કોવિડ સ્મશાનમાં રોજ અનેક મૃતદેહો આવે છે, પરંતુ આજે કોવિડ સ્મશાન શરૂ કરાયું ત્યાંથી 8 દિન સુધીમાં સૌથી નાની વયનો મૃતદેહ આવ્યો હતો. 1 18 વર્ષીય યુવતીનું મૃત્યુ થતાં તેના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. કોરોનાના કારણે દિન પ્રતિદિન મૃત્યુ આંક ખૂબ ઊંચો જઈ રહ્યો છે. ભરૂચ ખાતે કોવિડ સ્મશાનમાં ચિતાઓ સતત સળગી રહી છે, ત્યારે આજે કોવિડ સ્મશાનમાં આવેલ એક મૃતદેહના કારણે ખુદ સ્મશાનમાં સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા. આજે કોવિડ સ્મશાનમાં માત્ર 18 વર્ષની યુવતીનો મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો. અંકલેશ્વરના માંડવા ગામ ખાતે તળાવ ફળિયામાં રહેતી 18 વર્ષીય યુવતી પારસ રણછોડભાઈ વસાવા કોરોનામાં સપડાઈ હતી, જેમને સારવાર અર્થે 2 મેના રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર માટે ખસેડાય તેના બીજા દિવસે તેને અંતિમ શ્વાસ લીધા હતા. આજ રોજ તેણીને ભરૂચના કોવિડ સ્મશાન ખાતે કોવિડ પ્રોટોકોલ સાથે નવો સ્ટ્રેન નાની ઉંમરના લોકોને પણ બાદમાં લઈ રહ્યો છે. કોવિડ સ્મશાનમાં સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 1 વર્ષથી કોવિડ સ્મશાનમાં સેવા આપીએ છીએ, પરંતુ આજે સૌથી નાની વયના કોવિડ પોઝિટિવ મૃતદેહ આવ્યો છે, જે બાદ અમારા હૃદય પણ કંપી ઉઠ્યા છે. કોરોનામાં અગાઉ મોટી ઉંમરના લોકોના મૃત્યુ થતા હતા, પરંતુ હવે નવો સ્ટ્રેન નાની ઉંમરના લોકોને પણ બાદમાં લઈ રહ્યો છે, જે ચિંતા ઉપજાવનાર છે. તો યુવતીના પિતા રણછોડભાઈ યુવાન દીકરીના મોતથી હતપ્રત થઈ ગયા હતા અને કંઈ બોલી શક્યા ન હતા. તેઓ માત્ર એટલું કહ્યું હતું કે ભગવાન સૌને આ બીમારીથી બચાવે તેવી હૈયાવેદના વ્યક્ત કરી હતી.